એટલે બધા સંતો મળીને આપ જોઈ શકો છો મહાદેવગીરી બાપુ, રાણા બાપુ, જગુ બાપુ, કિશનદાસ બાપુ અને ઘણા બધા સંતો અહીંયા છે. એ બધા મનયાગીરી બાપુ ને બધા વિક્રમગીરી બાપુ ને બધા સંતો છે. બધા સંતો સાથે મળ્યા છે, જે સ્થાનિક સંતો છે અને દરેક જ્ઞાતિના પ્રમુખો, 18 વર્ષ જ્ઞાતિ જે હોય એના બધા પ્રમુખો, પ્રબુદ્ધજનો, એસોસિએશન અને ગિરનારની સંસ્થાઓ એ બધાએ મળીને અહીંયા આજે પ્રસ્તાવ નક્કી કર્યો છે. એના મુખ્ય મુદ્દાઓ છે. પહેલો મુદ્દો કે ગિરનારના રવાડીની અંદર વિધર્મીની જે બગી વાપરવામાં આવે છે ન વાપરવામાં આવે, જેથી કરીને પવિત્રતા જે ભંગ થાય છે એ નહીં થાય. બીજો મુદ્દો, ગિરનારના આ શિવરાત્રિના મેળાના અંદર કોઈપણ વિધર્મીને સ્ટોલ આપવામાં ના આવે, જેથી કરીને અમારા બેન દીકરીઓની સુરક્ષા અને પવિત્રતા ભંગ કરવામાં જે આ બધું થાય છે એ ના થાય. અને ત્રીજી વાત, મહાદેવગીરી બાપુ અને ચકાચક બાપુ એમના ઉપર જે હુમલો કરવા માટે 50-60 સાધુઓ ગયા હતા, તો એ સનાતન વિરોધના જે કંઈ એમના પ્રકાર હશે એને અમે વખોડીએ છીએ બધા સંતો મળીને. અને વખોડવા માટે જ અમે અહીંયા 3 તારીખે બહુ મોટું સનાતન સંમેલન અહીંયા બોલાવી રહ્યા છે અને પછી એક અમારી ઔપચારિક રેલી અહીંથી દત્ત ચોક સુધી જશે. અમે અખાડામાં પ્રસ્તાવ આપશું અને તંત્રને પ્રસ્તાવ આપશું. અખાડાના જે પ્રસ્તાવ આપશું એમાં વિધર્મીની બગી ના વાપરે એના માટે, અને તંત્રને જે પ્રસ્તાવ આપશું એના અંદર અમારો ખાસ કહેવાનું હશે કે આપ અહીંયા કોઈને વિધર્મીઓને સ્ટોલ ના આપો. અને આવા બીજા પણ મુદ્દાઓ એની સાથે જોડાશે. વેપારી એસોસિએશનની જે માંગ છે કે પ્લાસ્ટિક બંધ થવો જ જોઈએ, પણ મહાશિવરાત્રિના માટે થોડુંક મોકૂફ રાખીને પછી તમે આને કરો, તો એ પણ વાતોને અમે સમર્થન આપીને આગળ બધા વધી રહ્યા છે. ગિરનાર ઉપરની દુકાનો, ગિરનાર નીચેની દુકાનો એની એસોસિએશન પણ અહીંયા સાથે છે. તો આ બધા મુદ્દાઓને લઈને આજે અમે ભેગા મળ્યા હતા દામોદર કુંડના પ્રાંગણમાં. તો આજે આ સંતોએ બધાએ મળીને અને સમાજે મળીને પ્રસ્તાવને અનુમોદન આપ્યું છે. બાપુ, ભવનાથ વિસ્તારની અંદરનો એક વિડીયો વાયરલ થયો છે, આપની પણ માંગ છે કે વેજ ઝોન જાહેર કરવો. ત્રીજો મુદ્દો જે આમાં જોડવાનો છે એ વેજ ઝોનની અમારી પહેલેથી જ માગણી છે કે ગિરનારને જેમ અયોધ્યાના અંદર, કૃષ્ણભૂમિના અંદર, બનારસના અંદર એ ક્ષેત્રને વેજ ઝોન તરીકે સરકારે જાહેર કર્યો, એમ ગિરનારના આખા ક્ષેત્રને વેજ ઝોન તરીકે જાહેર કરવામાં આવે. હમણાં મેળો 2-3 દિવસ જ દૂર છે અને કાલે અહીંયા દત્ત ચોકમાં કોઈ ષડયંત્ર કરીને મટન પકાવવામાં આવતું હતું, એનાથી બધા સંતો દુઃખી થયા છે. એટલે તાત્કાલિક આને વેજ ઝોન ડિક્લેર કરવામાં આવે તંત્ર તરફથી, એવી પણ માગણી અમે સાથે મૂકી રહ્યા છીએ. બાપુ, કાર્યવાહી થવી જોઈએ આજે, જે બિલકુલ થવી જોઈએ. ઉદંડતા જેને કરી હોય એને દંડ મળવો જ જોઈએ, મળવો જ જોઈએ. હવે આગળની વાત મહાદેવગીરી બાપુ કહેશે. જય ગિરનાર. થેન્ક યુ.